આજે ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સ પરિણામ જાહેર થયું છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી આ સાથે નાપાસ કે ઓછું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને અવળું પગલું ન ભરવા અપીલ કરી છે આજે 12 સાયન્સ અને કોમર્સ પરિણામ જાહેર થયું છે જેમાં ગુજરાત રાજ્યનું એકાણું અને ત્રાણું ટકા પરિણામ જાહેર થયું છે જેમાં સામાન્ય પ્રવાહનું પરિણામ એકાણું પોઈન્ટ બાણું ટકા પરિણામ આવ્યું છે વિજ્ઞાન પ્રવાહ નવ્યાસી પોઈન્ટ પાંત્રીસ ટકા અને ગુજકેટ ત્રાણું પંચ્યાસી ટકા પરિણામ આવ્યું છે ગુજરાતમાં કુલ ત્રણ પોઈન્ટ ઓગણસી લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી ત્યારે પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમનો માહોલ સામે આવ્યો હતો ત્યારે આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી ધોરણ બાર કોમર્સ અને સાયન્સના પરિણામને લઈ શિક્ષણ મંત્રીએ ખાસ વાતચીત કરી હતી તેમણે જણાવ્યું હતું કે નવી શિક્ષણ પદ્ધતિ આવનાર સમયમાં ખૂબ મોટી ક્રાંતિ લાવશે નવી શિક્ષણ પદ્ધતિને લઈ ઘણો ફાયદો થયો છે આ સાથે તેમણે નાપાસ થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે નાપાસ કે ઓછું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને અવળું પગલું ન ભરતા આ આ જીવનની અંતિમ પરીક્ષા નથી તમારું મહત્ત્વ તમારા માતા પિતા જ સમજી શકે છે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે શિક્ષા પદ્ધતિ અમલીકરણ થઈ ગઈ છે પરીક્ષા પદ્ધતિની અંદર સુધારા કરીને સિલેબસની અંદરથી જ એક્ઝામ લેવી એવું માર્ગદર્શન સાથે અમારા ઉચ્ચ અધિકારી સચિવશ્રી અને તમામ શાળાઓના સંકલન સાથે આજે ગુજરાતમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થયું છે હું આશા રાખું છું કે આવનારા સમયમાં પ્રાપ્ત થ પૂરેપૂરા બાળક ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરે એ ગુજરાત સરકાર પાંચ વર્ષના રોડ મેપથી ચાલી રહેશે જે બાળક નાપાસ થયા છે ઓછું પરિણામ આવ્યું છે ઓછા ટકાય એને હું ખુશી મનાવાની